બે બેનો બેનો નકડી છે તપોડી જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. હમણાં તો ઘણા ટાઈમથી વિડીયો પણ શૂટ કરવાનો ટાઈમ નથી મળતો, કેમ કે લગ્નની સિઝન ચાલુ છે. એટલે હું ફોટોગ્રાફી કરવા માટે જતો અને મારી ત્યાં બાજુમાં મોટા બાપા એક્સપાયર થઈ ગયા, એટલે ત્યાં પણ જવું પડે, એટલે હમણાં વિડીયો શૂટ કરવાનો ટાઈમ નથી મળતો. અમે 10-12 દિવસથી રાહ જોઈ છીએ કે ગાય ભ્યાય, બહુ રાહ જોવરાવી. તો આજે ફાઇનલી એવું લાગે છે કે ગાય વ્યાઈ જશે, નવું ફેમિલી મેમ્બર આવશે. હું તમને બતાવું, અમારા ઘરના બધા રાહ જોઈને અત્યારે એના બાજુમાં બેઠા છે કે ભાઈ જલ્દી આવી જાય. બધા અમે રાહ જોઈ છીએ ગાય વ્યાઈ, એ બધા માથે ઊભા જ છે, રાહ જોઈ છીએ કે ક્યારે વ્યાય, નવું ફેમિલી મેમ્બર ક્યારે આવે. A few moments later. ચાલો, તો ફાઇનલી આપની ગાય વ્યાઈ ગઈ છે અને આયુ જેવી એક નાનકડી બેન આવી. તારા જેવી બેન આવી ને? ક્યાં નાનકડી છે? મસ્તીની છે બેન આવી, મારા જેવી બેન. અડધી કલાક પછી પાછું બીજું પણ પાછું આવી, તો બે બહેનો થઈ ગઈ જોડવા, તો ડબલ ખુશી. બે બહેનો આવી કે બે બહેનો કે જોડવા? બે બહેનો. બે નાનકડી છે તપોડી? કેવડી છે? મોટી નહીં, આવડી આવડી. કેવડી છે? દેખ, ક્યાં ક્યાં બે? ચાલો, તો ગાયનું બધું મમ્મીને હવે કંઈ કામ હશે એ કરશે, અને હવે મારે જે ગામમાં થોડુંક ફોટો ફ્રેમને બેનરને લેવા જવાનું છે એ હવે કામ કરી લઈ. ચાલો, હવે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. ને બધા વિડીયોમાં નવા હોય લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. હમણાં વ્યૂ પણ ઓછા આવે છે અને સબસ્ક્રાઈબ કોઈ નથી કરતા, તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો, હવે મળશું જલ્દી નવા વિડીયો સાથે.